Hello students, welcome again to the new topic of Introduction to E-commerce. This is the video of Introduction to E-commerce part 2. Let's start. હવે આપણે આ વિડિયોમાં નેચર ઓફ ઈ-કોમર્સ એન્ડ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર એમર્જન્સ ઓફ ઈ-કોમર્સ ઓર લિમિટેશન્સ ઓફ ટ્રેડિશનલ કોમર્સ આ બે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ, જે તમારા બુકમાં 5 and 6 નંબર પોઈન્ટ છે. બરાબર, આપણે તમને ફરીથી કહી દઉં છું કે ઈ-કોમર્સની ઈ-કોમર્સ. હાઉએવર, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ નેચર ઓફ ઈ-કોમર્સ બિફોર વી ફર્ધર ડિસ્કસ ડિફરન્ટ એસ્પેક્ટ રિલેટેડ ટુ ઇટ. હવે આમાં એ કહેવા માંગે છે કે આપણે બીજા બધા ઈ-કોમર્સના ડિફરન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરીએ એના પહેલા આપણે નેચર ઓફ ઈ-કોમર્સને અન્ડરસ્ટેન્ડ કરી લઈએ, સમજી લઈએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઈ-કોમર્સ આપણી માટે. તેના ટોટલ 6 પોઈન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ યુઝ ઓફ ઇન્ટરનેટ સર્વિસ, સેકન્ડ વન ઇઝ ઈ બિઝનેસ એન્ડ ઈ-કોમર્સ, થર્ડ વન ઇઝ વાઇડ સ્કોપ, ફોર્થ વન ઇઝ પોપ્યુલરિટી, ફિફ્થ વન ઇઝ નીડ ઓફ એન આવર્સ, સિક્સ્થ વન ઇઝ પાવર એન્ડ ટૂલ્સ ઓફ ઇન્ટરનેટ. હવે એક એક પોઈન્ટનો આપણે ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ વન ઇઝ યુઝ ઓફ ઇન્ટરનેટ સર્વિસ. ઇન ઓર્ડર ટુ કન્ડક્ટ ટ્રાન્ઝેક્શન્સ બિટવીન ધ પાર્ટીઝ, ઈ કોમર્સ યુઝિસ સર્વિસીસ ઓફ ઇન્ટરનેટ એન્ડ ધસ ઇટ ઇઝ કોલ્ડ ઓનલાઈન કોમર્સ. તો હવે બે પાર્ટીઝ છે, જ્યારે તમે બિઝનેસ ડીલ કરતા યા ગમે ત્યારે તમારે એકબીજા પાસેથી બે પાંચ પાર્ટીઝની વચ્ચે તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું હોય, બરાબર. તો એની માટે થઈને જે ઈ-કોમર્સ છે એ શું કરે છે, ઇન્ટરનેટ સર્વિસનો યુઝ કરે છે. ઇન્ટરનેટ થ્રુ તમે ટ્રાન્ઝેક્શન્સ બે પાર્ટીની વચ્ચે કરી શકો છો. તો ધસ ઇટ ઇઝ કોલ્ડ ઓનલાઈન કોમર્સ. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય અને એની માટે તમારે શું જરૂર હોય છે, ઇન્ટરનેટની રિક્વાયરમેન્ટ હોય છે, તો એને શું કહેવામાં આવે છે, ઓનલાઈન કોમર્સ કહેવામાં આવે છે. બાય ધ યુઝ ઓફ વાઇડ એરિયા નેટવર્ક ધ બિઝનેસ ફર્મ કેન પરફોર્મ ધ ટ્રાન્ઝેક્શન એક્રોસ ધ ગ્લોબ. હવે જે ઇન્ટરનેટ કનેક્શન છે, તમે એનું એરિયા જે છે નેટવર્કિંગ એરિયા છે એને તમે વધારી દો, વાઇડ કરી દો, તો જે બિઝનેસ છે તો એ ટ્રાન્ઝેક્શન્સ એમના આખા ગ્લોબ એક્રોસ ધ ગ્લોબ ગમે જગ્યા વર્લ્ડમાં એ કરી શકે છે. ધસ ઇટ બીકમ વેરી ઇસેન્શિયલ ફોર ઈ કોમર્સ ધેટ ધ ઇન્ટરનેટ વર્ક ઇફિશિયન્ટલી એન્ડ ઇન અ કોર્ડિનેટ મેનર. હવે એની માટે ઈ કોમર્સ મતલબ વ્યવસ્થિત ટ્રાન્ઝેક્શન્સ ને બધું થાય એની માટે શું થવું જોઈએ કે જે તમે ઇન્ટરનેટ વર્ક કરે છે ઇફિશિયન્ટલી મીન્સ સારી રીતે અને કોર્ડિનેટ મેટરમાં વર્ક કરે, એમાં ક્યારે કે એ બંધ ન થાય અને રેગ્યુલર કોન્સ્ટન્ટલી સ્પીડમાં ચાલતું રહે. સેકન્ડ પોઈન્ટ, ઈ બિઝનેસ એન્ડ ઈ કોમર્સ. ઈ બિઝનેસ ઇઝ અ કોમ્પ્રેસિવ ટર્મ્સ વાઇલ ઈ કોમર્સ ઇઝ અ પાર્ટ ઓફ સબસેટ ઓફ ઈ બિઝનેસ. ઈ બિઝનેસ જે છે એક કમ્પ્લીટ વર્ડ છે, કમ્પ્લીટ ટર્મ છે, એની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. બટ ઈ કોમર્સ શું છે, ઈ બિઝનેસનું એક સબસેટ છે, મીન્સ ઈ કોમર્સ ઈ બિઝનેસની અંદર આવે છે, એ આખું કમ્પ્લીટ નથી. ઈ કોમર્સ ઇન્ક્લુડ ઓનલી અ ફોર્મ ઓફ ટ્રેડિંગ યુઝિંગ ઇલેક્ટ્રોનિક મીન્સ ટુ કન્ડક્ટ બાયર્સ એન્ડ સેલર્સ. ઈ કોમર્સની અંદર શું આવે છે કે ઇલેક્ટ્રોનિકથી રિલેટેડ બધી જ વસ્તુ જે બાયર્સ અને સેલરને જે વેચવાના છે અને જે ખરીદવાના છે એ બેની વચ્ચે ઇલેક્ટ્રોનિક રીતે જે કનેક્શન આપે છે એ ઈ કોમર્સની અંદર આવે છે.
Transactions in e-commerce can be done using a variety of technology that support information exchange related to business. હવે ઈ-કોમર્સમાં જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે કેન બી ડન યુઝિંગ એ વરાયટી ઓફ ટેકનોલોજી. તો એના અંદર ઘણી બધી ટેકનોલોજીસ હોય છે અલગ અલગ ટાઈપ્સની, એ પ્રમાણે તમે કરી શકો છો. હવે એમાં શું થાય છે, દેટ સપોર્ટ ઇન્ફોર્મેશન એક્સચેન્જ રિલેટેડ ટુ બિઝનેસ, કે તમે ગમે તે ઇન્ફોર્મેશન બિઝનેસ માટે તમારે એક્સચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો. થર્ડ વન ઇઝ વાઇડ સ્કોપ. As discussed earlier, people purchase online shopping for various websites of e-commerce. કે જે પર્સન છે એ ઓનલાઈન શોપિંગ બહુ વધારે પ્રિફર કરે છે, બરાબર. હવે એ કેવી રીતે કરે છે શોપિંગ, કે ઈ-કોમર્સના અલગ અલગ વેબસાઇટ્સ હોય છે એના થ્રુ એ ઓનલાઈન શોપિંગ કરે છે. However, the scope of e-commerce is much beyond this idea. જે સ્કોપ ઓફ ઈ-કોમર્સ છે એ આપણા આઈડિયા કરતા વધારે છે. ઇટ ઇઝ યુઝ્ડ ઇન ઓલ ધ સેક્ટર ઓફ ફોર ઓલ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ ઓલ ધ લેવલ્સ દેટ ઇઝ ધ સ્મોલ સ્કેલ ઓફ મલ્ટીનેશનલ્સ. એનો યુઝ આપણે નાનાથી લઈને મોટા લે મલ્ટીનેશનલ સુધી એમના સ્કેલમાં આપણે વર્ક કરી શકીએ છીએ. એના પ્રોડક્ટ્સ છે, એનું લેવલ છે, બધી રીતે આપણે ઈ-કોમર્સનો યુઝ નાના બિઝનેસમાં કે મલ્ટીનેશનલ ટાઈપના બિઝનેસ હોય એમાં પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. મીન્સ એનું મિનિંગ થયું છે કે ઈ કોમર્સ જે મીન્સ ઓનલાઈન છે, ઇન્ટરનેટ થ્રુ બધું થાય છે, તો એનું બહુ વધારે મોટો સ્કોપ છે, વાઇડ સ્કોપ છે એનો. આખા વર્લ્ડમાં આપણે નાના બિઝનેસથી લઈને મોટા બિઝનેસ સુધી બધી જગ્યાએ એનો યુઝ થાય છે. પોપ્યુલરિટી, ફોર્થ પોઈન્ટ. ઈ કોમર્સ ગ્રેજ્યુઅલી ઇઝ ગેનિંગ હ્યુઝ પોપ્યુલરિટી ડ્યુ ટુ ઇટ્સ કન્વિનિયન્સ, ગ્લોબ રીચ, લો કોસ્ટ, હાયર પેસ એન્ડ ઇઝ ઇન ઇટ્સ ઓપરેશન. જે ઈ કોમર્સ છે ધીરે ધીરે કરીને પોપ્યુલરિટી ગેઇન કરે છે, બહુ વધારે પોપ્યુલર થતું જાય છે. એના કયા કયા ફીચર્સના લીધે, કે કન્વિનિયન્સ છે, બધાને ઇઝી પડે છે, બધે ગ્લોબલ રીચ બધે પહોંચી શકે છે, એની કોસ્ટ લો હોય છે, અને હાયર લો કોસ્ટ હાયર પેસ એન્ડ ઇઝ, કે આના જે સ્ટેપ્સ હોય છે ઇઝી હોય છે અને ઇઝીલી તમે ઓપરેટ કરી શકો છો, એટલા માટે એ પોપ્યુલર થતું જાય છે. મેની બિઝનેસ ફર્મ્સ હેવ નાવ સ્ટાર્ટેડ ઓર આર અબાઉટ ટુ સ્ટાર્ટ ધીયર ઓપરેશન્સ ઓન ઇ કોમર્સ પ્લેટફોર્મ ટુ સર્વ ધ ટાર્ગેટ માર્કેટ ઇન અ બેટર વે. ઘણા બધા બિઝનેસ ફર્મ્સ છે જે હવે ઇ કોમર્સ થ્રુ બધું ઇ કોમર્સના પ્લેટફોર્મ ઉપર જાય છે, કે માર્કેટમાં એમનો જે બેટર વે થઈ શકે, મીન્સ એમનો બિઝનેસ સારી રીતે વર્ક કરી શકે અને એમના એના રીતે એમનો બિઝનેસમાં પ્રોફિટ થાય અને બિઝનેસ વધે એમનો. ફિફ્થ વન, નીડ ઓફ એન આવર. ઈ કોમર્સ ઇઝ નો લોંગર એન્ડ અલ્ટરનેટિવ. ઈ કોમર્સને હવે કોઈ લગભગ રિપ્લેસમેન્ટ પોસિબલ નથી. ઇટ ઇઝ નાઉ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બિઝનેસ ટુડે. હવે અત્યારે ઈ કોમર્સ જે છે બિઝનેસ હાઉસીસ યા બિઝનેસ ફર્મ્સનો એક ઇમ્પરેટિવ યા ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયું છે. દેર આર વેરિયસ ટ્રેનિંગ સેશન્સ ઓર્ગનાઇઝ એન્ડ કન્ડક્ટેડ બાય એક્સપર્ટ ટુ રેન્ડર નોલેજ અબાઉટ ધીસ ઈ કોમર્સ સર્વિસીસ. ઘણા બધા ટ્રેનિંગ સેશન્સ જે ઓર્ગનાઇઝ કરવામાં આવે છે, કન્ડક્ટ કરવામાં આવે છે, કે ઈ કોમર્સના વિશે તમે નોલેજ ગેઇન કરી શકો. પ્રોવાઈડ મીન્સ જે ઓર્ગનાઇઝર છે એ તમને ઈ કોમર્સ વિશે નોલેજ આપે છે, પ્રોવાઈડ કરે છે, કે તમને એના વિશે બધી નોલેજ મળી છે. દસ ઇટ ઇઝ હાઈ ટાઈમ દેટ મોસ્ટ ઓફ ધ બિઝનેસ ફર્મ્સ એન્ડ ધ કન્ઝ્યુમર્સ ટુ સ્વિચ ઓવર ધ ઈ કોમર્સ ઇન ધ ઓર્ડર ટુ ઓપરેટ સ્મૂથલી. તો જે અમારી પાસે ઈ કોમર્સનો નોલેજ હશે તો તમારા બિઝનેસને તમે ઇઝીલી ઓપરેટ મીન્સ ઈ કોમર્સ થ્રુ ઇઝીલી ઓપરેટ કરી શકશો. સિક્સ નંબર પોઈન્ટ, ઈ કોમર્સ ઇઝ અ વે ઓફ બિઝનેસ. ઈ કોમર્સ એક બિઝનેસનો મેથડ છે દેટ યુઝિસ ધ પાવર્સ એન્ડ ટૂલ્સ ઓફ ઇન્ટરનેટ. જે ઇન્ટરનેટનો પાવર્સ અને એના જે ટૂલ્સ છે એનો યુઝ કરે છે, બરાબર. આ એના સિક્સ પોઈન્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ ટોપિક ઇઝ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર એમર્જન્સ ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સના માટે કયા કયા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે,
પછી ટ્રેડિશનલ કોમર્સ ને લિમિટેશન શું હતી એ બે વિશે આપણે ડિસ્કશન કરીએ. તો ઇન્ટરનેટ ઇઝ ગ્લોબલ કમ્યુનિટી વેર ઇન પ્રાઇવેટ પબ્લિક સ્મોલ એન્ડ લાર્જ કંપનીઝ કેન ટ્રેડ ઓવર ધ યુઝ ઓફ ઇન્ટરનેટ. એ જ ઇન્ટરનેટ છે ગ્લોબલ કમ્યુનિટી, ઇન્ટરનેટ ગ્લોબલ કમ્યુનિટી છે વેર ઇન, જ્યાં પ્રાઇવેટ છે, પબ્લિક સ્મોલ લાર્જ કંપનીઝ કેન ટ્રેડ, એની અંદર બધી વસ્તુ આવી જાય છે જે ઇન્ટરનેટનો યુઝ કરે છે, બધી જ વસ્તુ, બધા ટાઈપના કંપનીઝ. થ્રુ ધીસ મીડિયા, થ્રુ ધીસ મીડિયમ ઓફ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ઇન્ટરનેટ થ્રુ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો, ફર્મ્સ કેન ટ્રેડ ધીયર પ્રોડક્ટ સર્વિસીસ એન્ડ ફાઇનલી મેક ધ પેમેન્ટ ફોર ધ સેમ. તો આના થ્રુ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો, ફર્મ્સ કેન ટ્રેડ ધીયર પ્રોડક્ટ, એ પ્રોડક્ટ એમના લોન્ચ કરી શકે છે, એમના સર્વિસ પ્રોવાઈડ કરી શકે છે અને પેમેન્ટ પણ એનાથી કરી શકે છે. હાવેવર ધ ક્વેશ્ચન એરાઇઝ, વોટ મેડ ઇ કોમર્સ સો પોપ્યુલર વિથ ઇન અ શોર્ટ સ્પાન ઓફ ટાઈમ. હવે એક ક્વેશ્ચન બધાના મગજમાં આવે છે, ઉભો થાય છે કે ઈ કોમર્સ એટલી એટલા શોર્ટ ટાઈમમાં એટલું બધું પોપ્યુલર કેવી રીતે થઈ ગયું. વેલ, એઝ ઇટ ઇઝ ઓલવેઝ સેડ, જનરલી કહેવામાં આવે છે, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્વેન્શન, કે જ્યારે તમને કંઈક વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે તો તમે કંઈક ઇન્વેન્શન કરો છો. ટ્રેડિશનલ કોમર્સ વોઝ સફરિંગ ફ્રોમ સમ સિરિયસ પ્રોબ્લમ, જે ટ્રેડિશનલ કોમર્સ હતું એ ઘણા બધા સિરિયસ પ્રોબ્લેમને ફેસ કરતા હતા. ટુ ઇનહેન્સ ધ ગ્રોથ ઓફ બિઝનેસ, હવે બિઝનેસના ગ્રોથ કરવા માટે, ઇન્ક્રીઝ એનો પ્રોફિટ ઇન્ક્રીઝ કરવા માટે, યા એનો જે બિઝનેસ એ કરે છે એને વાઇડ કરવા માટે, મોટું કરવા માટે, મેન હેડ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. તો માણસો શું વિચાર કર્યું, એમના બોક્સ મીન્સ એમના જે એરિયા હતું, બાઉન્ડ્રીઝ હતું, એના કરતાં વધારે ઊંચું વિચારવાનું ચાલુ કર્યું. And thus the system of e-commerce was developed. એના પછી બધા વિચારવાનું ચાલુ કર્યું, એના ઉપરથી e-commerce ની સિસ્ટમ ડેવલપ થઈ. Let us go through some of such limitations of traditional commerce. હવે લિમિટેશન શું આવી હતી ટ્રેડિશનલ કોમર્સમાં એના ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરીએ. તો એમાં ટોટલ તમારે 6 પોઈન્ટ છે. તો ફર્સ્ટ વન ઇઝ ઇન્ટ્રીકેસી અને ઓબ્લિક પ્રોબ્લેમ્સ વિથ પેપરવર્ક. કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન વેર લોડેડ વિથ હેવી પેપરવર્ક, જે તમારે ટ્રેડિશનલ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હોય, ટ્રેડિશનલ રીતે તમે કરતા હોય તો એમાં તમારે પેપરવર્ક બહુ વધી જાય છે અને એને તમારે હાચવીને પણ રાખવું પડે છે. લેટર્સ, રિપોર્ટ્સ, ઓર્ડર, ઇન્વાઇસેસ, ઇટીસી વેર સેન્ટ ઓર રિસીવ થ્રુ પોસ્ટલ સિસ્ટમ ઓફ ધ કન્ટ્રી. હવે જે લેટર્સ તમારે કંઈક મોકલવાના હોય, બિઝનેસમાં રિપોર્ટ્સ દેવાની હોય, ઓર્ડર્સ દેવાના હોય, ઇન્વાઇસીસ દેવાના, તો આ બધું તમારે આ મોકલવાનું ને રિસીવ કરવાનું બધું પોસ્ટલ સિસ્ટમ થ્રુ થતું હતું. હેન્સ બીંગ એ પેપર ડોમિનેટર સિસ્ટમ, હવે પેપર ડોમિનેટર સિસ્ટમ હોય એટલે પ્રોસેસિંગ ઓફ ફાઇલિંગ ધેમ, રીટ્રાઈવિંગ વેન એવર રિક્વાયર્ડ ફોર રિફરન્સ ઇન્વાઇટેડ મોર ટ્રબલ્સ. તમે એને હાચવીને તમારે પેપર્સને રાખવાનું, એની પ્રોસેસને કાંક કમ્પ્લીટ ફિલ કરવાનું પેપરમાં, પછી જ્યારે પણ એની રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે તમારે એને ગોતીને ફરીથી બધું જોવાનું, તો આ બધી વસ્તુમાં ઘણા બધા ટ્રબલ્સ ફેસ કરતા હતા માણસો. સેકન્ડ વન, વેસ્ટેજ ઓફ ટાઈમ. ટ્રેડિશનલ કોમર્સ યુઝ ડિફરન્ટ સર્વિસીસ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ, ઇન્ટરમીડિયેટરીઝ, ઇટીસી. Delay in any of these allied services will cause this delay in business transactions too. જે ટ્રેડિશનલ કોમર્સ છે એ ઘણા બધા અલગ અલગ સર્વિસીસ યુઝ કરતા હતા, કયા કયા, ટ્રાન્સપોર્ટેશન છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્ટરમીડિયેટર છે, આ બધી અલગ અલગ વસ્તુ યુઝ કરતા હતા. હવે ડિલે ઇન એની ઓફ ધીઝ એલાઇડ સર્વિસીસ, હવે આ એક સર્વિસમાં ડિલે થાય, મોડું થાય, તો એના લીધે શું થતું હતું કે બિઝનેસના જે ટ્રાન્ઝેક્શન છે એમાં પણ મોડું થતું હતું. ધીસ હેમ્પર્ડ એન્ડ હિન્ડર્ડ ધ ગ્રોથ ઓફ બિઝનેસ ઇન ધીસ ફાસ્ટ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. તો એનાથી શું થતું હતું કે જે બિઝનેસ છે, તો અત્યારે જે ફાસ્ટ ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે, બિઝનેસમાં આટલા બધા ચેન્જીસ આવતા હોય તો બિઝનેસને આમાં ઘણો બધી ડિફિકલ્ટી ફેસ કરવી પડતી હતી, તો એના ગ્રોથમાં એ બાધા બનતી હતી કે એ ઝડપી બધા વર્ક પૂરા નહોતા થતા. થર્ડ વન ઇઝ હાઈ કોસ્ટ.
earlier the administrative costs are very high. Any je cost hati very high hati bahu vadhare hati kevi rite because an entrepreneur has to bear high labor cost, storage of data, maintenance, merchants of intermediaries, salaries of staff and salesmen, etc. कि जमारे जे पेपर वर्क हो एनी माटे तमारे घणा बधा स्टाफ राखवू पड़े एनी सैलरीज तमारे देवी पड़े पेपर्स एनी माटे तमारे खरीदवाना एनी कॉस्ट वधी जाय बधुं तमारे साचवीने राखवानुं पछी सेल्समेन ने बधे तमारे मोकलवानुं वेचवा माटे थईने आ बधी जे प्रोडक्ट्स होय एनी देखाडवा करवा माटे थईने तो एनाथी शुं थतुं कि कंपनी जे बिजनेस फॉर्म होय एनुं बहु वधारे कॉस्ट बधी रीते वधी जतुं तो हाउएवर इन केस ऑफ ई-कॉमर्स अवे ई-कॉमर्स ना केस मा सु थाय छे ऑल दीस एडिशनल कॉस्ट्स विल बी एलिमिनेटेड के आ बधा जे कॉस्ट पहला ट्रेडिशनल कॉमर्स मा आपणे देवा पड़ता था आपणे जता था तो अवे ई बधा कॉस्ट आपणे बची जाय छे एलिमिनेट थई जाय छे तो बिजनेस फॉर्म्स ना जे बिजनेस पर्सन छे एनो यूज बीजे करी शके छे फोर्थ वन इज लिमिटेड वर्किंग आवर्स One of the main limitations of traditional commerce earlier was availability of limited timing for conducting business. Sauthi moti limitations hati koi traditional commerce ki time ni limitations aavi jati re business karvama. Consumers had no choice but to be there on the business office hours. E-commerce had removed these major limitations by providing a facility to conduct business anytime and from anywhere. તો આના લીધે જે કન્ઝ્યુમર્સ છે એમની પાસે કોઈ ચોઇસ નહોતી એમને બિઝનેસ આવર્સ જે હતા એટલા ટાઈમમાં તેમને બધું કામ પૂરું કરવું પડતું હતું એમના જે બિઝનેસ ઓફિસ આવર્સ હોય તો ઈ કોમર્સમાં શું થયું કે આ જે મેજર લિમિટેશન્સ હતી કન્ઝ્યુમર્સ માટે અને જે એમને તમારે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે મીન્સ બિઝનેસ પર્સન્સ માટે તો આ મોટી વસ્તુ તમારે મેજર લિમિટેશન્સ નીકળી ગઈ અને એ બધે તમને 24 આવર્સ એની ટાઈમ એન્ડ એની વેર તમને ફેસિલિટી બધી રીતે તમને આપે છે પ્રોવાઈડ કરે છે અને તમે સારી રીતે બિઝનેસ પણ કરી શકો છો ફિફ્થ નંબર પોઈન્ટ સ્લો કમ્યુનિકેશન કોમર્સ ધેન યુઝ ટ્રેડિશનલ મીન્સ ઓફ કમ્યુનિકેશન સચ એઝ ટેલિફોન ટેલેક્સ ઓર પોસ્ટલ સર્વિસીસ ફોર સેન્ડિંગ એન્ડ રિસીવિંગ બિઝનેસ ઇન્ફોર્મેશન જે ટ્રેડિશનલ કોમર્સ હતું તો એમાં ટ્રેડિશનલ મીન્સ કોમ્યુનિકેશન યુઝ ટ્રેડિશનલ કોમ્યુનિકેશનનો યુઝ કરતા હતા મીન્સ ટ્રેડિશનલી જે રીતે તમે કમ્યુનિકેટ કરતા હવે એનું યુઝ કરતા હતા એમાં કયા કયા આવે છે ટેલિફોન આવે છે ટેલેક્સ આવે છે પોસ્ટલ સર્વિસીસ આવે છે કે એમાં બિઝનેસ ઇન્ફોર્મેશન તમે સેન્ડ કરવી હોય મોકલવાની હોય કે રિસીવ કરવાની હોય તો આને થ્રુ તમે કરતા હતા Traditionally, orders cannot be raised to reflect the demand and no stock availability. Orders cannot be raised. So traditionally, તમે જાઓ તો એમાં ક્યારેક ક્યારેક તમને જે orders હોય એ raised ન થયા હોય means તમે ન મોકલી શક્યા હોય સ્ટોકની availability ન હોય અને ડિમાન્ડની રીતે તમે means આમાં બધી જ વસ્તુ ડિલે થતી હતી કે તમે ટાઈમે બધું ન કરી શક્યા તમે કઈ કાગળ મોકલા હોય તો એ ટાઈમે ન પહોંચ્યા હોય તો તમારે જે સ્ટોક જોતું હોય તમને ન મળ્યું હોય ફોર એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ થ્રુ તમને બતાવી દઉં મેન્યુઅલી એ પર્સન ચેક ધ સ્ટોક કે તમારી ટ્રેડિશનલ વર્કની વાત થાય છે કે તમારી પાસે એક સ્ટોક કેટલું પડ્યું છે તો મેન્યુઅલી એક પર્સન એને ચેક કરે ધેન એન ઓર્ડર ઓર રિક્વિઝિટ પર્ટેનિંગ ટુ ધેટ વોઝ પેન્ડિંગ રેગ્યુલરલી ઇટ્સ regarding its availability તો એ ચેક કરીને પછી એની માટે ઓર્ડર બનાવતો હતો કે આપણે આટલી જ વસ્તુની રિક્વાયરમેન્ટ છે hence it is led to slow pace of communication and thus deaccelerated the pace of transaction હવે એનો મેન્યુઅલી બધા સ્ટોક ચેક કરે પછી એની માટે ઓર્ડર બનાવે પછી એને સેન્ડ કરે તો આ બધી જ વસ્તુ જ્યારે થાય તો એમાં બધી રીતે ડીલે થાય તો એના ધીમે ધીમે બધું કેમ કે પેપર વર્ક બધું થાય તો એમાં સ્લો કમ્યુનિકેશન બધી રીતે થાય તો તમારે જે બિઝનેસ ટાઈમ હોય એમાં તમારે ઘણું બધું લોસ થાય સિક્સ વન ઇઝ નેરો માર્કેટ્સ ધ રીચ ઓફ ટ્રેડિશનલ કોમર્સ કમ્પેર ટુ ઈ કોમર્સ વોઝ વેરી મચ લિમિટેડ હવે તમે ઈ કોમર્સ અને ટ્રેડિશનલ કોમર્સનું કમ્પેર કરો તો એ બહુ લિમિટેડ છે ટુ ધ
through e-commerce, अत्यारे e-commerce through within a click of button, a consumer can find out details regarding the products and services and can contact the trader residing in different corners of the world for initiating the transactions. હવે અત્યારે તમે ઈ-કોમર્સ જ્યારે તમે સ્ટાર્ટ કરો તો તમે એક ખાલી ક્લિક બટન ને ક્લિક કરો, કન્ઝ્યુમર એક બટન ને ક્લિક કરે તો એના જે પ્રોડક્ટ થી રિલેટેડ એમને ડિટેલ જોતી હોય તો એમને ડિટેલ મળી જાય, એની સર્વિસ મળી જાય અને ઈ ડાયરેક્ટ જે જ્યાંથી પ્રોડક્ટ તમને મળે છે એની સાથે ટ્રેન્ડર્સ થ્રુ ઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકે છે અને ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે અને વર્લ્ડમાં એ ગમે જગ્યા ગમે કોર્નરમાં હોય પર્સન એની સાથે વાત પણ કરી શકે છે. ધ માર્કેટ્સ આર બીકમિંગ બ્રોડર ડ્યુ ટુ ગ્લોબલ રીચ. આનું માર્કેટ જે છે બહુ વધારે બ્રોડ થતું જાય છે, મોટું થતું જાય છે થેન્ક્સ ટુ ઇન્ટરનેટ એન્ડ ધસ ઈ કોમર્સ. તો એના માટે થઈને આપણે કોને થેન્ક્સ કહેવાની જરૂર છે? ઇન્ટરનેટને. અને કેમ કે ઇન્ટરનેટ કોના થ્રુ આવ્યું છે? ઈ કોમર્સ થ્રુ આવ્યું છે. તેને આપણે થેન્ક્સ કહેવાની જરૂર છે. આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં આપણે 7 નંબર પોઈન્ટ છે તમારા બુકમાં, ફંક્શન્સ ઓબ્લિક સ્કોપ ઓફ ઈ કોમર્સ, આ એક ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.